હેલો ફ્રેન્ડ્સ સ્વાગત તમારો ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ તૈયારની આ યુટ્યુબ ચેનલમાં આજે આપણે પંદર માર્ક્સનો ટેસ્ટ જોઈશું તમારા જવાબ કેટલા સાચા પડે છે તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો તો ચાલો આજનો વિડિયો આપણે સ્ટાર્ટ કરીએ એની પહેલા લાસ્ટ વિડીયોમાં એક ક્વેશ્ચનનો જવાબ મેં તમને કોમેન્ટ બોક્સમાં પૂછ્યો તો એનો આન્સર જોયેલા એક ક્વેશ્ચન હતો ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા કઈ છે ઓપ્શન ગોવાલની કરણગેલો મંડળ મળવાના લાભ અને કુરુક્ષેત્ર આના ઓપ્શન હતા સાચો જવાબ છે આનો ઓપ્શન નંબર બી કરણ ઘેલો બરાબર ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા કઈ છે કરણ ઘેલો ઓપ્શન નંબર બી આનો સાચો જવાબ થઈ જશે હવે વાત કરીએ આજના પ્રશ્નની તો ક્વેશ્ચન નંબર વન પાંડવોમાં કોણ ધનંજય તરીકે ઓળખાય છે બરાબર પાંડવોમાં કોણ ધનંજય તરીકે ઓળખાય છે પેલો ઓપ્શન બીમ બીજો ઓપ્શન અર્જુન ત્રીજો ઓપ્શન યુધિષ્ઠિર અને ચોથો ઓપ્શન છે સહદેવ ધનંજય તરીકે અર્જુન ઓળખાય છે ઓપ્શન દક્ષિણ ગંગા કહેવામાં આવે છે બરાબર કઈ નદીને ને દક્ષિણ ગંગા કહેવામાં આવે છે અથવા તો દક્ષિણી ગંગા કહેવામાં આવે છે પેલો ઓપ્શન કાવેરી બીજો ઓપ્શન તુંગભદ્રા ત્રીજો ઓપ્શન નર્મદા અને ચોથો ઓપ્શન છે ક્રિષ્ણા

બીજો ઓપ્શન કુરુક્ષેત્ર ઉદ્યોગ કયા સ્થળે વધુ વિકસેલ છે બધાને આનો જવાબ આવડતો છે બરાબર ગુજરાતમાં જરી ઉદ્યોગ કયા સ્થળે વધુ વિકસેલ છે વડોદરા સુરત જામનગર ને ભરૂચ આના ઓપ્શન છે વડોદરા સુરત જામનગર અને ભરૂચ તો સાચો જવાબ થઈ જશે સુરત એટલે કે ઓપ્શન નંબર બી આનો સાચો જવાબ થશે જરી ઉદ્યોગ કયા સ્થળે વધુ વિકસેલ છે સુરતમાં વધુ વિકસેલ છે વાત કરીએ પ્રશ્ન નંબર પાંચ પુખ્ત વ્યક્તિના શરીરમાં રુધિરનું પ્રમાણ કેટલું હોય છે બરાબર પુખ્ત વ્યક્તિના શરીરમાં રુધિરનું પ્રમાણ કેટલું હોય છે પહેલો ઓપ્શન પાંચ લીટર બીજો ઓપ્શન બે લીટર ત્રીજો ઓપ્શન એક લીટર અને ચોથો ઓપ્શન છે ત્રણ લીટર તો પાંચમા પ્રશ્નનો સાચો જવાબ થઈ જશે પાંચ લીટર એટલે કે ઓપ્શન નંબર એ આનો સાચો જવાબ થઈ જશે પુખ્ત વ્યક્તિ જે હોય એના શરીરમાં રુધિરનું પ્રમાણ કેટલું હોય છે પાંચ લીટર હોય છે ઓપ્શન નંબર એ આનો સાચો જવાબ થઈ જશે પ્રશ્ન નંબર છ સાયના નહેવાલ કઈ રમત સાથે સંકળાયેલ છે તો આનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે સાયના નહેવાલ કઈ રમત સાથે સંકળાયેલ છે બેડમિન્ટન બોક્સિંગ ટેબલ ટેનિસ અને ટેનિસ બરાબર તો સાયના નહેવાલ કઈ રમત સાથે સંકળાયેલ છે આનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે આ ચાર ઓપ્શન આપેલા છે પ્રશ્ન નંબર સાત ગુજરાત રાજ્યના કયા ભાગમાંથી કર્કવૃત્ત પસાર થાય છે ગુજરાત રાજ્યના કયા ભાગમાંથી કર્કવૃત્ત પસાર થાય છે દક્ષિણ પૂર્વ પશ્ચિમ અને ઉત્તર આના ઓપ્શન છે બરાબર ગુજરાત રાજ્યના કયા ભાગમાંથી કર્કવૃત્ત પસાર થાય છે સાચો જવાબ થઈ છે સાતમા પ્રશ્નનો ઓપ્શન નંબર ડી એટલે કે ઉત્તર બરાબર ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાંથી કર્કવૃત પસાર થાય છે અને કયા કયા જિલ્લાઓમાંથી પસાર થાય છે એ પણ તમને આવડતું હોવું જોઈએ ગુજરાતના કયા કયા જિલ્લામાંથી કર્કવૃત પસાર થાય છે એ પણ તમને આવડતું હોવું જોઈએ પ્રશ્ન નંબર આઠ નીચેનામાંથી કયું શહેર લાકડાના રમકડા માટે પ્રખ્યાત છે બરાબર કયું શહેર લાકડાના રમકડા જે હોય એના માટે પ્રખ્યાત છે પહેલો ઓપ્શન અંજાર બીજો ઓપ્શન ઈડર ત્રીજો ઓપ્શન સુરત ને ચોથો ઓપ્શન છે માંડવી તો સાચો જવાબ થઈ જશે આઠમા પ્રશ્નનો ઈડર એટલે કે ઓપ્શન નંબર બી આનો સાચો જવાબ થઈ હશે કયું શહેર લાકડાના રમકડા માટે પ્રખ્યાત છે ઈડર શહેર જે છે એ લાકડાના રમકડા માટે પ્રખ્યાત છે વાત કરીએ પ્રશ્ન નંબર નવ ગુજરાતમાં હડપ્પા સંસ્કૃતિના અવશેષો ક્યાંથી મળી આવ્યા છે બરાબર ગુજરાતમાં હડપ્પા સંસ્કૃતિના અવશેષો ક્યાંથી મળી આવ્યા છે પહેલો ઓપ્શન લોથલ બીજો ઓપ્શન દાહોદ ત્રીજો ઓપ્શન બાલાસિનોર અને ચોથો ઓપ્શન છે આ પૈકી કોઈ નહીં તો નવમાં પ્રશ્નનો સાચો જવાબ થયો છે લોથલ એટલે કે ઓપ્શન નંબર એ આનો સાચો જવાબ થઈ ગુજરાતમાં હડપ્પા સંસ્કૃતિના ક્યાંથી મળી આવે છે લોથલ જે છે એમાંથી મળી આવ્યા છે પ્રશ્ન નંબર દસ નૌકાદળના વડાને શું કહેવામાં આવે છે બરાબર નૌકાદળના વડાને શું કહેવામાં આવે છે હવાઈદળ ભૂમિદળ અને નૌકાદળ બરાબર હવાઈદળ એટલે કે એરફોર્સ નૌકાદળ એટલે કે નેવી બરાબર અને ભૂમિદળ એટલે કે આર્મી તો આ રીતના ત્રણ દળ છે એમાં આ નૌકાદળના વડાને શું કહેવામાં આવે છે તો ત્રણેય દળના જે વડા હોય એના નામ તમને ખબર હોવી જોઈએ અહીંયા નૌકાદળ માટે ઓપ્શન છે એડમિરલ ફિલ્ડ માર્શલ એર માર્શલ ને આ પૈકી એક પણ નહીં તો સાચો જવાબ થઈ જશે એડમિરલ ઓપ્શન નંબર એ આનો સાચો જવાબ થઈ જશે નૌકાદળના વડાને શું કહેવામાં આવે છે એડમિરલ કહેવામાં આવે છે ઓપ્શન નંબર એ આનો સાચો જવાબ થઈ જશે પ્રશ્ન નંબર અગિયાર નીચેનામાંથી કયા શહેરમાં કૃષિ યુનિવર્સિટી આવેલી નથી નીચેનામાંથી કયા શહેરમાં કૃષિ યુનિવર્સિટી આવેલી નથી જામનગર જૂનાગઢ નવસારીને આણંદ આણંદમાં તો છે નવસારીમાં પણ છે અને જૂનાગઢમાં પણ છે તો જામનગરમાં નથી એટલે કે ઓપ્શન નંબર એ આનો સાચો જવાબ થઈ જશે કયા શહેરમાં કૃષિ યુનિવર્સિટી આવેલી નથી જામનગરમાં કૃષિ યુનિવર્સિટી આવેલી નથી ઓપ્શન નંબર એ એ આનો સાચો જવાબ થઈ જશે હવે વાત કરીએ પ્રશ્ન નંબર બાર ચાસિયા ઘઉં માટે ગુજરાતની ગુજરાતનો ઉપયોગ ઉપયોગ પ્રદેશ પ્રખ્યાત છે બરાબર ચાસિયા ઘઉં માટે ગુજરાતનો કયો પ્રદેશ પ્રખ્યાત છે તો અહીંયા ઓપ્શન છે કચ્છ બીજો ઓપ્શન ભાલ ત્રીજો ઓપ્શન ચરોતર અને ચોથો ઓપ્શન છે કાના તો સાચો જવાબ થઈ જશે બારમા પ્રશ્નનો ઓપ્શન નંબર બી એટલે કે ભાલ ચાસિયા ઘઉં માટે ગુજરાતનો ઉપયોગી પ્રદેશ પ્રખ્યાત છે તો ભાલ ઓપ્શન નંબર બી આનો સાચો જવાબ થઈ છે ભાલ જે પ્રદેશ છે એ ચાસિયા ઘઉં માટે પ્રખ્યાત છે વાત કરીએ હવે પ્રશ્ન નંબર તેર ગુજરાતનો કયો પ્રદેશ સમુદ્ર તળ કરતા પણ નીચો છે ગુજરાતનો કયો પ્રદેશ સમુદ્ર તળ કરતાં પણ નીચો છે પહેલો ઓપ્શન ઘેડ બીજો ઓપ્શન ભાલ ત્રીજો ઓપ્શન ચરોતર અને ચોથો ઓપ્શન છે કાનન બરાબર ચોથો ઓપ્શન છે કાનન તો સાચો જવાબ થઈ છે ઘેડ ઓપ્શન નંબર એ આનો સાચો જવાબ થઈ છે ગુજરાતનો કયો પ્રદેશ સમુદ્ર તળ કરતાં પણ નીચો છે ઘેડ જે પ્રદેશ છે એ ઓપ્શન નંબર એ આનો સાચો જવાબ થઈ જશે કોઈપણ શહેર હોય અથવા તો કોઈપણ જગ્યા હોય એની જે હાઈટ માપવાની આવે બરાબર ઊંચાઈ જેની માપવામાં આવે એના માટે રેફરન્સ પોઈન્ટ સમુદ્રની ઊંચાઈ રાખવામાં આવે છે ધ્યાન રાખજો તમે કોઈ રેલવે સ્ટેશન કે એની પર વિઝિટ લેશો તો એનું જે બોર્ડ હોય એની નીચે સમુદ્ર તટ છે ઊંચાઈ બરાબર એવું પણ લખેલું હોય છે તો કોઈપણ શહેરની જે ઊંચાઈ છે અથવા તો કોઈ પણ પ્રદેશ હોય જગ્યા હોય એની ઊંચાઈ સમુદ્ર તટથી માપવામાં આવે છે અને બે શહેરો વચ્ચેનું જે અંતર છે બરાબર એ કોની વચ્ચે માપવામાં આવે છે એ તમારે એ કોના રેફરન્સથી માપવામાં આવે છે એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે એક ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે કે કોઈ પણ બે શેર હોય બરાબર એ બે શેર વચ્ચેનું અંતર જે છે એ કોની કોની વચ્ચે માપવામાં આવે છે કારણ કે શેર તો બહુ મોટું હોય છે બરાબર એના અલગ અલગ એરિયા હોય છે તો કયા બે પોઈન્ટને ધ્યાનમાં રાખીને એ બે શેરો વચ્ચેનું અંતર માપવામાં આવે છે આનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે પ્રશ્ન નંબર ચાર મા બાપને ભૂલશો નહીં એ યાદગાર ભજનની રચના કોણે કરી હતી પેલો ઓપ્શન ડોંગરેજી મહારાજ સંત અમીર દેવીદાસ સંત અમર દેવીદાસ સંત પુનીત મહારાજ અને ભીખુ અખંડાન સાચો જવાબ થઈ જશે સંત પુનીત મહારાજ બરાબર સંત પુનીત મહારાજ ઓપ્શન નંબર સી આનો સાચો જવાબ થઈ જશે પ્રશ્ન નંબર પંદર સીરક્રી ખાડી ગુજરાતના કયા જિલ્લામાં આવેલી છે સિરક્રી ખાડી ગુજરાતના કયા જિલ્લામાં આવેલી છે બનાસકાંઠા જામનગર કચ્છ અને ભરૂચના ઓપ્શન સાંજે સાચો આપ થઈ જશે કચ્છ ઓપ્શન નંબર સી આનો સાચો જવાબ થઈ જશે બે ક્વેશ્ચન મેં ટોટલ તમને પૂછ્યા છે એક તો બે શેરો વચ્ચેનું અંતર કયા રેફરન્સ પોઈન્ટ દ્વારા આપવામાં આવે છે બરાબર અને સાયના નેહવાલ વાળો તો કઈ ક્વેરી હોય તો કમેન્ટ બોક્સમાં પૂછી લોજો બાકી બંનેના ક્વેશ્ચનના જવાબ મેં નેક્સ્ટ વિડીયોમાં આપી દઈશ તો આજના વિડીયોમાં ફક્ત આટલું જ છે મળીએને આ વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત